नमस्कार विद्यार्थी मित्रों, आज आप अभ्यास करवाना छे धोरण 5 आसपास जेनो आठमो एकम छे मच्छर रोगो अने सारवार, जेनी अंदर आपणे जोवानुं छे के शोधी काढो डॉक्टर अथवा वडीलोने पूछो के कया कया खोराकमां लोह तत्व होय छे। आपणे जोता था के अमुक प्रकारना रोगो थाय तो आपणे अमुक प्रकारनो खोराक लेवो जोईए तो आपणने एमां राहत रहे छे। तो आपणे वडीलो अथवा तो शिक्षक अथवा तो अपना माता पिता आजूबाजू कोई मोटी व्यक्ति हो तो आपणे एनी पासेथी माहिती मेळववानी छे कि आपणामां जो लोह तत्व घटी गयु हो तो आपणे केवा प्रकारना खोराक लेवा जोईए। तो लोह तत्व छे ए मोटे भागे आपणने लीला शाकभाजी पालक बाजरी कठोळ छे गोळ घी बीट बराबर तो आ बधी सामग्रीमांथी आपणने प्राप्त थतुं होय छे बराबर। एना पछी छे पोरा एटले के बाळ मच्छर। हरप्रीत कहे छे आपणा वर्गनी बहार मलेरियानो पोस्टर लगावेलू छे, बधा बहार જોવા જાય છે, બહાર જોવા જાય છે તો અહીંયા આપણને પોસ્ટર આપેલું છે, એ પોસ્ટર બધા જોવે છે। તમે મચ્છરને આમંત્રણ આપો છો એમાં પ્રશ્ન પૂછેલો છે, સાવચેત રહો તેઓ મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા ફેલાવે છે બરાબર। આપણે મચ્છરોને આમંત્રણ આપવું પડે છે ના, એ પોતે આપોઆપ આવી જાય છે, પણ મચ્છરો આવે એવી પરિસ્થિતિ આપણે ઊભી કરવી ન જોઈએ। તમારા ઘરની આસપાસ પાણી ઘણું એકઠું ન થવા દો, ખાડાઓ પૂરી દો, પાણીની ટાંકી કુલરનું પાણી બદલો અને પાણીના ઘડા ચોખ્ખા રાખો, તેને દર અઠવાડિયે સૂકવવા જોઈએ। તમારી જાતને બચાવવા મચ્છરદાનીનો ઉપયોગ કરો, જો કોઈ જગ્યાએ પાણી ભરાયું હોય તો તેમાં કેરોસીનનો છંટકાવ કરો જેથી કરી અને એમાં મચ્છરોનો ઉપદ્રવ ન થાય। જો આપણે આવી તકેદારી નથી રાખતા તો આપણે મચ્છરોને આમંત્રણ આપીએ છીએ, સમજી લ્યો બરાબર। આપણે જો મચ્છરને બોલાવવા નથી માંગતા તો આટલી સાવચેતી આપણે રાખવી જોઈએ। એના પછી વિપુલ કહે છે આ પોસ્ટર મચ્છરના નાના કીડા વિશે કંઈ કહે છે, તે શું છે? નિશા, તે મચ્છરના બચ્ચા છે પરંતુ તે મચ્છર જેવા દેખાતા નથી બરાબર। મચ્છરના નાના નાના બચ્ચા છે તે મચ્છર જેવા નથી દેખાતા કારણ કે એ નાનકડા છે। એના પછી આરતી, તમે તેમને ક્યાં જોયા? નિશા, અમારા ઘરની પાછળ એક જૂનો ઘડો પડ્યો હતો, તે થોડા દિવસ પાણીથી ભરેલો રહ્યો, મેં ત્યાં જોયું તો એમાં ભૂખરા રંગના નાના નાના દોરા જેવી વસ્તુ તરતી જોઈ, મને નવાઈ લાગી। જ્યારે માએ મને કહ્યું કે તે મચ્છરોએ પાણીમાં મૂકેલા ઈંડામાંથી આવ્યા છે, તેમણે પોરા કહેવામાં આવે છે, તેના વિશે મેં રેડિયો પર પણ સાંભળ્યું હતું બરાબર। જે મચ્છરના નાના નાના બચ્ચાઓ જે ઈંડામાંથી બહાર આવે છે ત્યારે આપણે એને પોરા કહેવાય છે બરાબર, એવું નિશાને એના માએ પણ કહ્યું હતું। વિપુલ કહે છે તે શું કર્યું? નિશા, પિતાએ એ પાણી તરત જ ફેંકી દીધું, તેમણે ઘડો ચોખ્ખો કર્યો અને સૂકવ્યો, પછી તેને ઊંધો કરી દીધો જેથી તેમાં પાણી ભરાય નહીં। એટલે હરપ્રીત કહે છે કે સાઝિયા કાકીએ મને કહ્યું હતું કે માખીઓ પણ રોગ ફેલાવે છે, ખાસ કરીને પેટના રોગ। વિપુલ, પરંતુ માખીઓ કરડતી નથી તો પછી તે રોગ કેવી રીતે ફેલાવે બરાબર? માખીઓ છે એ ભલે આપણને કરડતી નથી પરંતુ માખીઓ છે એ આપણે જે ખોરાક ખાઈએ છીએ એના ઉપર જો બેસે તો એ રોગ ફેલાવે છે, કારણ કે એ માખી છે એ આપણા જે ખોરાક છે એને દૂષિત કરી દે અને પછી આપણે જો દૂષિત ખોરાક ખાઈએ તો આપણને રોગ લાગુ પડે છે। એના પછી શોધી કાઢો, તો તમે આના જેવું પોસ્ટર ક્યાંય જોયું છે? આના જેવું પોસ્ટર તો ઘણી વખત ક્યારેક રોગનો ફેલાવો થયો હોય તો સરકાર દ્વારા અથવા તો ગામમાં કે શહેરમાં નગરપાલિકા કે અન્ય સંસ્થાઓ દ્વારા આવા પોસ્ટરો લગાડવામાં આવતા હોય છે। તમારા વિચારે આવા પોસ્ટર કોણે મૂક્યા છે અથવા સમાચાર પત્રોમાં આવી જાહેરાત કોણ આપે છે? તો સરકાર આપતી હોય છે, કારણ કે એ રોગથી બચવા માટે આવી જાહેરાત કરતી હોય છે। પોસ્ટરમાં કયા મહત્વના મુદ્દાઓ આપેલા છે? તો મચ્છરોથી કઈ રીતે બચી શકાય, એ મચ્છરો છે એનો ઉપદ્રવ કઈ રીતે વધે છે અને ક્યાં વધે છે, તો આવા બધા મુદ્દાઓ આપેલા હોય છે જેથી કરી અને લોકો એ મુદ્દાઓ ઉપર ધ્યાન આપે અને એનાથી બચી શકે।
તમારા મતે આવા પોસ્ટરમાં ટાંકી, કુલર, જૂના ટાયર, કુંડા અને ઘડાઓ શા માટે બતાવવામાં આવે છે? એ ચિત્રો બતાવવામાં આવે છે કારણ કે લોકોને ખ્યાલ આવે કે આટલી આટલી જગ્યાએ મચ્છરો થઈ શકે છે, તો એ લોકો એ જગ્યાઓ ચેક કરે અને ત્યાં ખાસ કરીને સ્વચ્છતા રાખે માટે. એના પછી છે વિચારો. તમારા મતે ટાંકીમાં માછલીઓ મૂકવાનું શા માટે કહેવામાં આવે છે? માછલીઓ શું ખાતી હશે? બરાબર, આપણે ટાંકીઓમાં માછલીઓ મૂકવાનું કહેવામાં આવતું હોય છે કારણ કે માછલીઓ છે એ આવા જે જીવાણુ હોય છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરી લે છે, એટલે પાણી છે એ સ્વચ્છ રહે છે. જ્યારે તેલ પાણી ઉપર ફેલાય ત્યારે શું થશે? તેલ છે એ પાણી ઉપર ફેલાશે તો એની ઉપરની સપાટીએ તેલ આવી જશે, તો આવા જે જીવાણુઓ છે એ પાણીની અંદર ફેલાશે નહીં. તો આપણે આપણો જે પીવાનો ટાંકો હોય એની અંદર આપણે 2-3 ટીપા તેલના નાખી દેવા જોઈએ, જેથી કરી અને મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય. એના પછી છે શોધી કાઢો તો માખીઓ દ્વારા કયા રોગો ફેલાય છે અને કેવી રીતે. તો માખીઓ છે એ મરડો, કોલેરા, ટાઇફોઇડ જેવા રોગો ફેલાવતી હોય છે. કઈ રીતે ફેલાવે છે? તો એ માખી છે એ ગંદા પાણીમાં, ગંદા કચરામાં અથવા તો એંટવાળમાં, ઉલટી પર વગેરે, મળ વગેરે જગ્યાએ બેસતી હોય છે અને પછી એના પગ છે એની અંદર જંતુઓ ચોંટી જાય છે અને પછી આવી અને આપણા ખુલ્લા રાખેલા ખોરાક ઉપર પણ બેસે છે, તો જંતુઓ છે એ આપણા ખોરાક સુધી પહોંચી આવે છે. તો આ રીતે માખી છે એ રોગનો ફેલાવો કરતી હોય છે. એના પછી છે મચ્છરની તપાસ. તમારા વર્ગના બાળકોને 2 અથવા 3 જૂથમાં વહેંચો. દરેક જૂથમાં શાળામાં અથવા શાળાની આસપાસ કોઈ એક વિસ્તારમાં તપાસ માટે જશે. જો ક્યાંય પાણી ભરાયેલું હોય તો સાવધાનીપૂર્વક નોંધ કરવાની રહેશે અને જ્યાં બંધિયાર પાણી જોવા મળે ત્યાં રાઇટની નિશાની કરો. તો આપણે શાળામાંથી અલગ અલગ જૂથમાં વહેંચાવાનું છે અને શાળાની આજુબાજુના વિસ્તારમાં જવાનું છે. જ્યાં આપણે પાણી ભરાયેલું જોવા મળે ત્યાં આપણે ટીક માર્ક કરવાનું છે, બરાબર, અને જ્યાં બંધિયાર પાણી જોવા મળે ત્યાં આપણે રાઇટ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે ટીક માર્ક કરી લેવાનું છે, પછી નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે, બરાબર. તો તમે તમારા ઘરમાં અથવા તો ઘરની આજુબાજુ જ્યાં તમે પાણી ભરાયેલું જોયું હોય ત્યાં આપણે રાઇટ કરશું. ઘડો તો ઘડાની અંદર, તમે ઘરમાં ઘડામાં પાણી ભરતા હોય તો રાઇટ કરશું. કુલરમાં પાણી હોય તો એમાં રાઇટ, ટાંકી હોય તો એમાં રાઇટ, શાળાના મેદાનમાં કોઈ ખુલ્લી જગ્યા, ગટર અથવા બીજી કોઈ જગ્યા હોય ત્યાં આપણે રાઇટ કરશું. એના પછી ત્યાં કેટલા દિવસથી પાણી ભરાયેલું છે? તો 1-2 દિવસથી ભરાયેલું હોય તો 1-2 દિવસથી, અઠવાડિયાથી હોય તો અઠવાડિયાથી, મહિનાથી હોય તો મહિનાથી, જેટલા સમયથી પાણી ભરાયેલું હોય એ આપણે લખવાનું છે. એના પછી આ જગ્યાઓને ચોખ્ખી રાખવાની જવાબદારી કોની હોય છે? તો આ જગ્યાઓ જો આપણી શાળાની અંદર હોય તો એ શાળાના જે વહીવટ કરતા હોય એમની આવે છે, આપણા ઘરની અંદર હોય તો આપણા ઘરના સભ્યોની આવે છે, અથવા તો કોઈ જાહેર જગ્યાએ હોય તો જાહેર જે ત્યાંના સફાઈ વિભાગ સંભાળતા જે કાર્યકર છે એમની આવે છે, બરાબર. એટલે કે જે જગ્યા એ પ્રમાણે જવાબદારી આવતી હોય છે. ગટરો અને નાળાનું સમારકામ કોણે કરાવવાનું હોય છે? તો ગટરો અને નાળાનું સમારકામ જો આપણે શહેરમાં રહેતા હોઈએ તો, નગરપાલિકા અને ગામડે રહેતા હોઈએ તો સરપંચે એ કરાવવાનું હોય છે. સંગ્રહાલયોમાં પાણીમાં કોઈ પોરા જોઈ શકાયા છે? બરાબર, સંગ્રહ જે સંગ્રહાયેલું પાણી છે એની અંદર તમને પોરા દેખાયા? જો તમને દેખાયા હોય તો હા અને ન દેખાયા હોય તો ના. તે વિસ્તારમાં તેનાથી કોઈ મુશ્કેલી થઈ છે ખરી? જો મુશ્કેલી ઊભી થઈ હોય તો આપણે આજુબાજુ તપાસ કરી લેવાની. જો થઈ હોય તો કઈ મુશ્કેલી થઈ છે એ પણ આપણે લખવાનું છે. એના પછી પોસ્ટર બનાવો. તમારા જૂથના કુલર, ટાંકી, નાળા અને વિસ્તાર જ્યાં પાણી ભરાતું હોય ચોખ્ખા કરવાનો સંદેશ આપતું પોસ્ટર બનાવો. તમારું પોસ્ટર શાળામાં અથવા તેની આસપાસ લગાવો, બરાબર. આપણે આગળ જે પોસ્ટર જોયું હતું એ પ્રમાણેનું આપણે પોસ્ટર બનાવી શકીએ. તમારી શાળાની આસપાસનો વિસ્તાર ચોખ્ખો રાખવાની જવાબદારી કોની છે તે શોધી કાઢો. તમારા વર્ગમાં તમે જે શોધ્યું અને સૂચનો આપ્યા તેના અહેવાલો
पत्र लखो। पत्र कोने उद्देश्यने लखवो अने ते कया कार्यालय पर मोकलवो ते शोधी काढो। तो अहींया जे आपणे स्वच्छता अंगेनो पत्र लखशुं ए आपणे शहेरनी अंदर रहीए छीए तो आपणो पत्र छे ए आपणे नगरपालिकाने लखवो पड़शे, बराबर। एना पछी तपास अने अहेवाल छे जेनो अभ्यास आपणे एना पछीना विडियोमां करशुं।